તો રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજે આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતા હવે ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં ક્ષત્રિયાણી મહિલાઓ એકત્રિત થઈ છે. ગીતાબા, પ્રજ્ઞાબા સહિતની ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી ઉચ્ચારી છે અને આ સૌભાગ્યવતી ક્ષત્રિયાણીઓએ સૌ પ્રથમ હાથમાં મહેંદી લગાવી છે. પ્રજ્ઞાબાએ વાત કરતા કહ્યું કે જો પીએમ મોદી કલમ 370 રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો પીએમ મોદી રૂપાલાની ઉમેદવારી પાછી કેમ ખેંચાવી શકતા નથી, તેવો સવાલ કર્યો. તો સાથે જ અન્ય ક્ષત્રિયાણીઓએ કહ્યું કે અમે બીજી કોઈ માંગ નથી કરી રહ્યા, માત્ર રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે. અસ્મિતાને ઠેસ પહોંચી છે ત્યારે સરકારે કોઈ પગલાં લીધા નથી, જેથી આ નિર્ણય પર આવવું પડ્યું છે. રૂપાલા પાસે મોદીજીનું કંઈ એવું છે કે જેના હિસાબે મોદીજી દબાઈ રહ્યા છે? તો અત્યારે આ સવાલ મને મારી જાત માટે પણ છે. કારણ શું આનું કે મોદીજીના હાથમાં છે 370 જે કાઢી શકે છે, રામ મંદિર જે આટલા ટાઈમથી નહોતું બનતું એ જે બનાવી શકે છે, એ શું એક રૂપાલા નથી કાઢી શકતા? અત્યારે અમારા અસ્મિતાને ઠેસ પહોંચી છે, મા દીકરી ઉપર બોલ્યા છે અને અમે આની પહેલાંય તે કીધું એમને કે ભાઈ તમે ટિકિટ આ લોકોની આમની કેન્સલ કરી નાખો, પણ સરકારશ્રીએ પણ આની વિશે કોઈ પગલાં લીધા નથી. અને અમે રાજપૂતાણીઓ જોહર માટે પણ એલાન કરેલું 48 કલાક એને થઈ ગયા હતા, બીજી વખત પણ 48 કલાક થઈ જવા એવા, છતાંય સરકારશ્રીએ અમારી માંગ પૂરી કરી નથી. એટલે અમારી પાસે બસ આ જોહર સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, બે બાજુ આપણે જોઈએ, એક બાજુ ક્ષત્રિયાણીઓની જો વાત કરીએ તો તેમને જોહર કરવાનું કહ્યું છે, તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ તેવું નથી માની રહી. અને બીજી બાજુ પુરુષોત્તમ રૂપાલા, જેમણે કહ્યું છે કે ભાઈ 2-3 દિવસમાં તેઓ ઉમેદવારી ફોર્મ ક્યારે ભરવાના છે, તારીખ જાહેર કરશે અને પાગડી બંધ આવવા માટે આહવાન કર્યું છે. આ સમગ્ર જે વાતો છે તેને કેવી રીતે જોઈ શકાય, શું થઈ શકે છે હવે આમાં? કૃષ્ણા, તમે પણ જે રીતે માગ કર્યું એ પ્રમાણે રૂપાલાએ જે રીતે કોન્ફિડન્ટથી વાત કરી છે કે 1-2 દિવસમાં તેઓ ફોર્મ ભરશે અને ફોર્મ ભરવાની સાથે જ તમામ પ્રકારના જે દબાણો છે એનાથી તેઓ પર થઈ જવાના છે. તમે જુઓ, આજે પણ જે યુવરાજ છે એમને આજે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. આજે આખો દિવસ જે છે જે 7 છત્રાણીઓની વાત ચાલી રહી છે કે તેઓ જોહર કરવાની છે, જવાની છે. એની પહેલાં તેઓ સાણંદમાં જશે, અલગ અલગ મંદિરોમાં દર્શન કરશે, કાલે જે રીતે આખો માહોલ ઊભો કરવામાં આવ્યું. પણ સવાલ એ છે કે ભાજપે હવે સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે હવે તેને કોઈ ફેર પડતું નથી, કારણ કે તેઓ અકબંધ છે. કારણ કે જો આ તમામ વસ્તુ થવાની હતી, તમે જુઓ 2-3 દિવસથી કેટલાક પાટીદાર લોકો પણ સામે આવ્યા, જેઓએ સમર્થન કર્યું તો કેટલાક વિરોધમાં પણ સામે આવ્યા. પણ જે રીતે એક લાઇનમાં જો કહીએ તો ભાજપે જે રીતે સંખ્યાની વાત કરી, ગુજરાતમાં 22 લાખનો દાવો થાય છે કે ક્ષત્રિય 22 લાખ છે, પણ શું એનાથી ફેર પડશે? કારણ કે એની સામે લેવા અને કડવા પાટીદારોની સંખ્યા લગભગ 3 ગણી છે એવું કહેવામાં આવે છે. હવે સવાલ એ છે કે જો પાટીદાર વર્સિસ ઓલની વાત આવે તો શું એની અંદર ક્ષત્રિયો સામેલ થયા હતા? કારણ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું એ સમય દરમિયાન ક્ષત્રિયો સામે રહ્યા હતા અને વિરોધમાં રહ્યા હતા. એટલે એક ટીસ એ વાતને લઈને લોકોને છે. એટલે માત્ર ને આ વાત કેવી છે કૃષ્ણા, કે માત્ર ક્ષત્રિયોની વાત જે છે એ માત્ર ગુજરાત પૂરતી નથી, તે રાજસ્થાનમાં પણ અસર કરે છે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તમે જતા રહો, બિહારમાં તમે જતા રહો, ઇવન તમે પંજાબ અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ એ તમામ જગ્યાએ જતા રહો. જે કોર ઉત્તર ભારતીય ક્ષત્રિયો છે અને ખાસ કરીને તેમની અસર વોટ બેંક તરીકે છે, પણ શું તે અસર કરશે? કારણ કે એવું માનવામાં આવે છે કે જો આ તમામ વસ્તુઓને મનાવી લેવામાં નહીં આવે, છેલ્લે સુધી જો છત્રાણીઓએ કહી દીધી હોય કે તેઓ જોહર કરશે અને એનાથી પણ જો સરકારને ફેર ન પડતું હોય તો મતલબ સાફ છે કે બીજેપીએ ગણતરી કરી લીધી છે સંખ્યાની, વોટોની સંખ્યાની, કે એનાથી એના સ્વાસ્થ્ય ઉપર કોઈ ફેર પડવાનો નથી. જે પાટીદારો છે કે અન્ય જ્ઞાતિઓ છે તેને સીધી રીતે મદદ કરશે. કારણ કે એક વાત હંમેશાથી દરબારો ક્ષત્રિયોને લઈને રહી છે કે તેઓ દબંગ રહ્યા છે પોતાના વિસ્તારમાં. કાલે જો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, એ જૂનો ઓડિયો હોઈ શકે છે, જેની અંદર જે પદ્મિનીબા વાળા છે એ એક નિશ્ચિત સમાજના વ્યક્તિને માટે કેવા શબ્દો ઉચ્ચારતા હતા. એટલે આ તમામ જે માનસિકતા છે એ તમામ ઓડિયો છે એને વાયરલ કરીને સમગ્ર જે આંદોલન છે તેની અસર ખાળવાનો પ્રયત્ન જે છે એ ભાજપ જ કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ તમામ વસ્તુઓ ભાજપ અથવા એની સાથે જોડાયેલી જે આનુષાંગિક એની સંસ્થાઓ હોય છે તમામ વસ્તુઓ કરે છે, જેથી જે મુખ્ય ચહેરાઓ છે આંદોલનના તેને તોડી પાડવામાં આવે અથવા તેઓ પીછે અટકરે. પણ હજુ પણ
જે રીતે આંદોલનને લઈને તાર્કિક રીતે વાત કરીએ તો લગભગ સૌરાષ્ટ્રની અને મધ્ય ગુજરાતમાં જ્યાં અસર છે બાલાસિંહોથી લઈને ક્ષત્રિયો થોડા છે, જ્યાં રાજા મહારાજાઓનું રાજપીપળાથી લઈને જ્યાંથી અસરો તમામ વસ્તુ આવી છે એ તમામ જગ્યાએથી જરૂરથી એક અસર જોવા મળશે. પણ શું તે વોટોમાં કન્વર્ટ થઈ શકશે, વિરોધમાં પડી શકશે, તે એક મોટો સવાલ છે. અને એટલા માટે જ એક ટિકિટની માંગ કરવામાં આવી છે. શરૂઆતમાં ભાજપના વિરોધની વાત કરવામાં આવી, તમે જુઓ ગામે ગામ ભાજપ બંધી પર જે એવા જે હોર્ડિંગ્સ લાવવા માંડ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટર થયા. તમે જુઓ કે બનાસકાંઠાની અંદર પર જ્યારે રેખાબેન ચૌધરી એક ગામમાં ગયા હતા ત્યાં પણ દરબારોએ તેમને ઘેરીને વાત કરી કે જ્યાર સુધી રૂપાલાની જે ટિકિટ છે નહીં કાપવામાં આવે ત્યાર સુધી તમારે પ્રચાર ન કરવું અથવા તો અમે પ્રચારમાં નહીં જોડાઈ શકીએ. એટલે પક્ષની અંદર પણ ભાજપની અંદર પણ એક લહેર એવી વાત છે. પણ એ તમામ વાતોને સાઈડ ટ્રેક કરીને ભાજપ અને રૂપાલા જાણે એકબીજાની પડખે ઊભા રહ્યા હોય, કોઈ પણ જે નુકસાની, કારણ કે વાત એવી આવી હતી કે જે રીતે માહોલ બનશે તો કદાચ એવું પણ થઈ શકે કે રૂપાલા જાતે ચૂંટણી લડવાની ના પાડી દે, પણ ભાજપને એ વાતનો અહેસાસ હતો. અથવા તો મોવડી મંડળની વાત કરો અથવા જે વડાપ્રધાનને લઈને અત્યારે જે પ્રજ્ઞાબા બોલતા હતા કે ધારા 370 હટાવી શકે છે, મંદિર બનાવી શકે છે પીએમ મોદી, તો પછી તેમની વાત કેમ નહીં? જે ભાજપ એ જ પાર્ટી છે જેના પીએમ મણિપુરનું મન નથી બોલતા અને જે પહેલવાન દીકરીઓ હતી એના માટે ન્યાયની વાત તેઓએ નથી કરી, સ્વાભાવિક છે. તો પછી એમને માત્ર પોતાની વોટ બેંકની પડી છે એ વાત હવે ક્ષત્રાણીઓને અને દરેક મહિલાઓને સમજવી પડશે. અને આ ઘટના જે છે કૃષ્ણ એ વાતનું પૂરક છે કે હવે ભાજપને ક્ષત્રિયોના આંદોલનથી કોઈ ફેર પડતો નથી. કારણ કે એક વખત સમજાવવાનો પ્રયત્ન થઈ ચૂક્યો, ભાજપમાંથી આઈકે જાડેજા હોય કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, તમામ જે નેતાઓ હતા, કેસરીસિંહની વાત કરીએ, એ લોકોએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે એક જ વાત ઉપર તમામ વસ્તુ છે તો નિશ્ચિત છે કે હવે ભાજપે પોતાનું ગણિત ગુણાગણિત કરી લીધું હશે અને એટલા માટે જ તેઓ રૂપાલા સાથે ઊભા છે. આજનો દિવસ મહત્વપૂર્ણ રહેવાનું છે કૃષ્ણા, કે એક તરફ ક્ષત્રિયો પોતાનું પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને જે મહિલાઓ છે ખાસ કરીને ક્ષત્રાણીઓ છે તે જોહર કરવાની છે. હવે આજનો દિવસ કેવા પ્રકારનું હેપનિંગ રહે છે, કેવા પ્રકારનું દબાણ નાખી શકે છે, અથવા તો જે રાજસ્થાનથી અન્ય જે કરણી સેનાના લોકો છે તે લોકો આવીને કેટલું જુવાળ પેદા કરી શકે છે ભાજપના વિરોધમાં અને ભાજપને ડરાવી શકે છે કે તેઓ 8-10 સીટો હારી શકે છે, એક માહોલ બનાવી શકે, તો જ ભાજપ તમામ વસ્તુઓ કરવા માટે તૈયાર થશે. પણ હજુ બિલકુલ લાગતું નથી કે તેમના આંદોલનનું કોઈ ફેર પડ્યો હશે. કૃષ્ણ જી, આભાર અનિલ. સમગ્ર